મિત્રો નમસ્કાર, ZSTV ની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું જ્યોતિ આચાર્ય પ્રશાંત ત્રિવેદી. વાત કરવી છે આજના દિવસે 13-8-2020 અને ગુરુવારના દિવસે આપની ખાસ રજૂઆતની અંદર. મિત્રો આપની આજ વિશે વાત કરીએ. પ્રથમ રાશિ કહેતા મેષ રાશિની આરામ અને અતિશય કામને લીધે આજના દિવસે માનસિક રીતે તમે થોડા ખલેલમાં હશો. મિત્રો કાર્યમાં સફળતાથી મનોબળ મજબૂત બનશે. કોઈ અજાણી વ્યક્તિથી તમે છેતરાઈ ના જાઓ તેની ખાસ તમે જીવનમાં આજના દિવસે તકેદારી રાખજો. વાત કરી છે વૃષભ રાશિની. આજે આર્થિક પ્રગતિ પ્રાપ્ત થશે. તમારી કારકિર્દીમાં સફળતા પણ સારી રહેશે. ઓફિસમાં કામ કરતા લોકો પણ સંપૂર્ણ તમને સહયોગ આપશે. પરંતુ આજના દિવસે મનમાં કેટલાક નવા વિચારો આવે તો ચોક્કસ તેની નવા વિચારો સાથે તમે સંમત રહેજો. વાત કરીશું અહીંયા મિથુન રાશિની. તમારે આજે વધારે આવક આવવાની છે, પણ ચોક્કસ રીતે તમે રાજી રહેશો. પૈસાના કામની અંદર આજના દિવસે કોઈ અટકેલા કાર્ય પૂર્ણ થશે. યોગ્ય યોજના હેઠળ તમે તમારી કારકિર્દીને બદલી શકો છો. વાત કરીશું કર્ક રાશિની. તો નોકરી વ્યવસાય માટે આજનો દિવસ શુભ છે. નવા વ્યવસાય સાથે કરાર કરો. તમારા કાર્યમાં રત્નાત્મક અને કલાત્મક ઝલક દેખાશે. તેમજ આજના દિવસે તમે તમારા કાર્યક્ષેત્રમાં કંઈક નવો પ્રયાસ પણ લાવી શકશો. વાત કરીશું સિંહ રાશિની. પ્રિય વ્યક્તિ સાથે જોડાવાથી વધુ આનંદ પ્રાપ્ત થશે. નવા લોકોની મુલાકાત તમારા ભવિષ્ય માટે ફાયદાકારક રહેશે. તમારા વધુ આત્મવિશ્વાસ તમારા જીવનનો શ્રેષ્ઠ હેતુ બની જશે. વાત કરીશું અહીંયા કન્યા રાશિની. અનુમાનનું રોકાણ તમારા માટે ખૂબ ફળદાયી રહેશે. પરિવાર સાથે વાતચીત કરીને કેટલીક સમસ્યાનો હલ ચોક્કસ આજના દિવસે લાવી શકશો. તમે પણ આમ પણ સફળ વ્યક્તિ છો. કાર્ય રીત વ્યક્તિઓમાં પણ તમે કાર્યની ગતિ સારી રીતે બતાવી શકશો. વાત કરીશું આજના દિવસે તુલા રાશિની. આજે ગણેશજીની અનુમતિ લઈને સલાહ લઈને કોર્ટના કેસમાં સાવચેત રહેવાની ચોક્કસ તકેદારી રાખજો. ગણેશજીની ઉપાસના કરજો. વિરોધીઓ નબળા રહેશે. કોઈ સારા સમાચાર પણ મળી શકે છે. આનંદ થશે. માન સન્માનનો લાભ પણ મળશે. પણ વાત કરીશું આજના દિવસે ચોક્કસ રીતે અહીંયા વૃશ્ચિક રાશિની. તો આજે તમે પ્રેમ સંબંધમાં ફસાયેલા હોવ તો ચોક્કસ તમે આજના દિવસે નિરાશ થશો. કેટલાક આજે અજાણ્યા વ્યક્તિઓ તમારા ઉપર ચોક્કસ હાવી થશે. પરંતુ આજ સુધી સાંજના સમય સુધી આપમેળે સ્વસ્થ થઈ જશો. કેટલાક લોકો વધારે તમારી નજર તરફ તમને નીચા રાખવાની પ્રયત્ન કરશે. મિત્રો ગભરાવાની જરૂર નથી. વાત કરીશું આજના દિવસે વૃશ્ચિક રાશિની. આજે કોઈ શુભ પ્રસંગ થશે અથવા પરિવારમાં કોઈ સારો પ્રસંગ જોવાશે. વાહન કાળજીપૂર્વક ચલાવો. ખોરાક અને આરામની કાળજી લો. ક્રોધ અને વાણી ઉપર નિયંત્રણ રાખો. સંતાન તરફથી સારી ખુશી પ્રાપ્ત થઈ શકે એમ છે. વાત કરીશું ધનરાશિની. આજે કેટલાક લોકો તેમની જીવનની કારકિર્દીને યોગ્યતાપૂર્વક સારી રીતે સંભાળી શકશે. મિત્રો કેટલાક કાર્યની અંદર શાંતિથી નિર્ણય લઈને કામ કરવાનો આગ્રહ રાખો. આજે સ્થાવર મિલકત જમીન અને જાયદાદની અંદર રોકાણ કરશો. ચોક્કસ તમે સારા લાભમાં રહેશો. આજના દિવસે વાત કરવી છે અહીંયા મકર રાશિની. તો મિત્રો અને સંબંધીઓનો સહયોગ સારો મળી રહેશે. વેપારમાં કર્મચારીઓ તેમના વ્યવસાયિક કામગીરીના લીધે વિસ્તૃત પ્રસિદ્ધ થશે. પૈસા અટકાયેલા હોય તો અટકેલા હોય તો તમને પાછા મળશે. ઉચ્ચ અધિકારીઓનો સહયોગ પણ સારો રહેશે. જીવનસાથી સાથે પ્રેમ પણ સારો અનુભવશો. વાત કરીશું કુંભરાશિની. શિક્ષણ પ્રત્યેની ઓછી રૂચિના કારણે બાળકો નિરાશ બનશે. પ્રિયજનને મળવાનો પણ ચોક્કસ આજના દિવસે લાભ મળશે. પૈસાથી ક્યાંક વધારે પડતો લાભ પણ મળશે. માન સન્માન પણ પ્રાપ્ત થશે. પારિવારિક વાતાવરણ પણ સુધારા ઉપર રહેશે. વાત કરીશું અહીંયા મીન રાશિની. તો શિક્ષણ પ્રત્યેની આજના દિવસે તમને વધારે લાલસા દેખાશે. મંદિરમાં થોડો સમય પણ વિતાવશો. જીવનસાથી સાથેનો સંબંધ પણ ગાઢ બનશે. મિત્રો આજે કોઈની હરીફાઈ કરવાનો આગ્રહ હોય તો ના રાખતા, નહીં તો ચોક્કસ નુકસાનમાં રહેશો. મિત્રો ZSTVની આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. આચાર્ય પ્રશાંત ત્રિવેદી દ્વારા નિહાળો આપની આજ વિશે. અસ્તુ શ્રી ઓમ નમઃ શિવાય.